पुरुषार्थ सिद्धि उपाय। आचार्य भगवान अमृत चंद्र सुधी रचित पुरुषार्थ सिद्धि उपाय नो अध्याय करी रहा छे। पुरुषार्थ सिद्धि उपाय ना स्वाध्याय में आपने 11मी गाथा नो स्वाध्याय शुरू कर्यो छे। आचार्य भगवान 11मी गाथा में एम कहे छे के जारे अशुद्ध आत्मा सर्व विभावोथी पार थईने पोताना निष्कंप चैतन्य स्वरूप ने प्राप्त थाय छे त्यारे आ आत्मा ते सम्यकपणे पुरुषार्थना प्रयोजन नी सिद्धि ने प्राप्त थयो एम कहेवाय। अने एम थाय छे तो ए कृत्य कृत्य थाय छे। सम्यकपणे पुरुषार्थना प्रयोजन नी सिद्धि ने प्राप्त थयो क्यारे थाय के सर्व विभावो थी पार थाय त्यारे कोई विभाव भाव रहे नहीं त्यारे। अने एवी जे दशा थाय छे ए वक्ते ए कृत्य कृत्य थाय छे। एटले खरेखर तो अहीं बे वात कहेवामां आवी, एक तो आत्मा ने जे प्रयोजन हतुं ए सिद्ध क्यारे थयुं एम, अने ए सिद्धि कोने कहेवाय, अर्थ सिद्धि क्यारे थाय, कई रीते थाय, अने अर्थ सिद्धि कोने कहेवाय के हवे आ प्रयोजन सिद्ध थयुं एवुं कोने कहेवाय, तो कि ज्यारे कृत्य कृत्य थाय छे त्यारे એને અર્થ સિદ્ધિ થઈ છે, એટલે કે પ્રયોજન એનું સિદ્ધ થયું છે। અને કઈ રીતે થાય છે તો એ તો પહેલા જ કહ્યું કે સર્વ વિભાવોથી પાર થઈને એ પોતે પોતાના નિષ્કપ કંપન વિનાના ચૈતન્ય સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે થાય છે। ચૈતન્ય સ્વરૂપમાં કોઈ કંપન નથી, નિષ્કંપ છે, કંપન રહિત છે। આત્મપ્રદેશોનું કંપન થાય ત્યારે આકુળતા હોય, આકુળતા એટલે દુઃખ। આત્મપ્રદેશનું કંપન થાય ત્યારે આકુળતા હોય, સ્વરૂપમાં એકાગ્રતા લીનતા કરે ત્યારે એને આકુળતા હોતી નથી। અને સ્વરૂપમાંથી બહાર આવ્યો છે અને પછી ભલે ને એ ભક્તિ કરતો હોય, સ્તુતિ કરતો હોય, पूजा करतो होय तो पण एने आकुलता छे, ए स्वभाव भावे नथी, ए शुभ भावे छे। एटले शुभ भाव में आकुलता ज छे, अशुभ भाव में आकुलता छे। निराकुल तो पोतानुं स्वरूप छे, एटले स्वरूप में ठरे, एकाग्रता करे तो आकुलता विनानो निराकुल आनंद ने शांति नी प्राप्ति थाय। એટલે એવું વસ્તુનું સ્વરૂપ છે નિષ્કંપ ચૈતન્ય સ્વરૂપ, નિષ્કંપ ચૈતન્ય સ્વરૂપ છે જેમાં આનંદ શાંતિ છે, સાચી શાંતિ છે, વિકલ્પોનો કોલાહલ નથી, વિકલ્પોનો કોલાહલ નથી। મન વાણી કાયા એ ત્રણેયની ગુપ્તી થઈ છે, માત્ર જ્ઞાન જ્ઞાન સ્વભાવે પરિણમ્યું છે ત્યારે પોતાનું ચૈતન્ય સ્વરૂપ અનુભવમાં આવે છે। સ્વરૂપમાં કંપન થાય એવો કોઈ ગુણ નથી, એટલે નિષ્કંપ સ્વરૂપ છે તો એવું જ એને નિષ્કંપ અનુભવમાં આવે છે, એવું પરિણમન થાય છે। તો એવું જ્યારે થાય છે ત્યારે એ ખરેખર પોતે જે પુરુષાર્થ કરતો હતો એની સિદ્ધિ થઈ, અને ત્યારે એ કૃત્ય કૃત્ય થાય છે। 11મી ગાથા એનો અન્વયાર્થ ટીકા
અને ભાવાર્થ કર્યા પછી આપણે પૂજ્ય ગુરુદેવ કાંજીસ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એમાંનો ટીકાનો ભાગ પૂરો કર્યો છે. હવે આજે આગળ પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપરના ભાવાર્થ ઉપર જે પ્રવચન આપ્યું છે એમાંથી કેટલોક ભાગ લઈએ. ભાવાર્થમાં જ્યારે એમ કહે છે કે જ્યારે આ આત્મા સ્વ પર ભેદ જ્ઞાન વડે એમ કરીને જ્યારે વાત કરે છે, મૂળ વાત એ રીતે છે કે જ્યારે આ આત્મા સ્વ પર ભેદ વિજ્ઞાન વડે શરીર આદિ પરદ્રવ્યને જુદા જાણે છે ત્યારે તેમાં આ ભલા ઈષ્ટ આ બુરા એવી બુદ્ધિનો ત્યાગ કરે, તો એને ગુરુદેવ અહીંયા સમજાવે છે. ગુરુદેવ કહે છે કે અનાદિથી સ્વ પરની એકતા હતી, અનાદિથી સ્વ અને પરની એકતા હતી. એમ ન હતું કે પહેલા સ્વ પોતાનું જુદું અને પછી એને પર સાથે એકતા થઈ, એવો કંઈ પહેલા શુદ્ધ હતો એમ નથી. સ્વ પરની એકતા તો એને અનાદિની છે, કર્મ સહિત અને કર્મ સહિત તો ખરો પણ પાછો મિથ્યાત્વને અજ્ઞાનને કારણે પરને પોતાપણે માને, પર સાથે પોતે એકરૂપ માને, એટલે અનાદિથી સ્વ પરની એકતા હતી. અશુદ્ધ પુણ્ય પાપના ભાવપણે પરિણમતો અને એ ભાવને શુભાશુભ ભાવ પરિણમે તો એ મારું કાર્ય છે, એનો કરતા હું છું એમ એક પણાની બુદ્ધિએ થતો હતો. જો પર સાથેનું એકપણું તો બરાબર કે પદાર્થો જે છે એમાં એ મારાપણું કરે અને શરીરમાં એકપણું કરે, એટલે શરીર તે હું, શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને અને આ શરીર માનું, એટલે શરીરમાં એકત્વ મમત્વ થાય અને બીજા પર પદાર્થો છે એમાં મમત્વ એટલે મારાપણાની બુદ્ધિ થાય. હવે આ બંને વિશે જેમાં મારાપણાની બુદ્ધિ છે એવા બીજા બધા પદાર્થો, આ ઘર, કપડાં, કોમ્પ્યુટર, ડેસ્ક, કાર, આ બધું એ જુદું ભિન્ન, એ પદાર્થોમાં પણ એને કર્તાપણાની બુદ્ધિ છે કે એના કામો હું કરું, એની અવસ્થાને હું પલટું, હું ઈચ્છું એમ એ ચાલે. અને એવી જ રીતે જેમાં એકત્વ કરીને રહ્યો છે શરીર, તો કે શરીર મારું, હું શરીર રૂપે જ છું, એટલે શરીરમાં જે કંઈ થાય એ મારી ઈચ્છા પ્રમાણે જ થાય ને હું જેમ ઈચ્છું તેમ શરીરમાં કરું, એટલે બે જગ્યાએ એ કરતા બુદ્ધિ છે. એક તો જે તેનાથી જુદા ભિન્ન છે જેમાં એ રહ્યો નથી, જેની સાથે રહ્યો નથી, માત્ર સંયોગે કરીને એ પદાર્થો એની સમીપમાં આવ્યા છે, એમાં પણ એને કર્તાપણાની બુદ્ધિ, અને જે શરીર સાથે એ રહ્યો છે એ શરીરમાં પણ કર્તાપણાની બુદ્ધિ, એ અનાદિની એને હતી. એનો કરતા હું છું એમ એકપણાની બુદ્ધિએ થતો હતો, તો તેને સ્વ પરના ભેદ જ્ઞાન વડે અર્થાત વિકારી પરિણામ શરીરાદિ પર અને મારું સ્વદ્રવ્ય ચૈતન્ય સ્વરૂપ આત્મા એમ સ્વ પર ભેદ જ્ઞાન કર્યું. એવું ભેદ વિજ્ઞાન, આ બારમાં જે કંઈ પદાર્થો છે એ બધા પદાર્થો, આ શરીર, અને એટલું જ નહીં પણ પરના લક્ષ્ય થતા ભાવ, શરીરના લક્ષ્ય થતા ભાવ અને પરના લક્ષ્ય થતા ભાવ, એ બધા ભાવ એ પણ પર, એવું જ્યારે એને શાસ્ત્રના અભ્યાસ દ્વારા જાણ્યું, એ વાતને એ સમજ્યો, ગુરુના ઉપદેશ દ્વારા એ સમજ્યો, અને એનાથી જુદો પોતે ચેતન છે, પોતાના વિભાવ ભાવ શુભાશુભ ભાવ એમાં પણ ચેતના તો છે પણ એ મારું સ્વરૂપ નથી, એ ચેતના છે પણ એ મારું સ્વરૂપ નથી, એ ક્ષણિક છે અને મારા સ્વભાવને અનુસરીને નથી,
એટલે એ પરિણામ પણ મારા નથી, મારા હોવા છતાં પણ એ મારા નથી. કેમ મારા હોવા છતાં મારા નથી? કેમકે મારા છે એ તો પર્યાયમાં છે, અને એ મારા સ્વભાવને અનુસરીને નથી એટલે મારા નથી. એ વખતે એવા વિભાવભાવ પરિણમન, એવા વિભાવભાવે પરિણમન થાય છે તો એ તો દોષ છે, અપરાધ છે. મારા સ્વભાવભાવથી છૂટીને, મારા સ્વભાવભાવથી જ્યુત થઈને બહારમાં પરનું લક્ષ કરતા કે શરીર મન વાણી એની સાથે ઉપયોગ જોડાય છે ત્યારે એવા વિભાવભાવરૂપ પરિણામ થાય છે. એ પરિણામ મારા નથી, કેમ કે મારું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે. ત્રણેય કાળે જે વસ્તુ શુદ્ધ હોય, જેમાં અનંત ગુણ છે, અને એમાં એક પણ ગુણ એવો નથી કે જેને લીધે એ વિભાવ ભાવે થાય, શુભાશુભ ભાવે થાય, એટલે એ પરિણામ મારા નહીં. આવું જેને બરાબર બેસી ગયું છે, આવી જેને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે, એવો જીવ જ સમ્યક દર્શન પ્રગટ કરી શકે. કોઈ પણ પરિણામ અત્યારે થઈ રહ્યા છે એ પરિણામ મારા નથી. પ્રભુ, અહીંયા જ સમજવાનું છે. ગુરુદેવે આ વાત તો વારંવાર કરી છે, જે દિવસે આંખ ઉગડે એ દિવસે સાચી. આ પરિણામ મારા નહીં. દયાદાન વ્રત તપ ભક્તિના પરિણામ, એ પરિણામ જ્યારે થયા છે એટલે એવા ભાવે થયો છે, શુભ ભાવે થયો છે, પણ એ પરિણામ મારા હોય નહીં. કેમ ન હોય? કેમ ન હોય? કેમ કે મારું દ્રવ્ય જે શુદ્ધ છે એને અનુસરીને એ પરિણામ નથી. શુભ ભાવ આત્માને અનુસરીને નથી, શુભ ભાવ સ્વભાવને અનુસરીને નથી, એટલે એ પરિણામ મારા હોઈ શકે નહીં. બીજા બધાથી તો એને જુદા પડવામાં તકલીફ નથી. પદાર્થો જુદા છે, મારા રૂપે નથી, તદ્દન ભિન્ન છે. એટલું જ નહીં, આ શરીર અનંત બદલ્યા એટલે એ શરીર પણ મારાથી જુદું છે, એમાં એને વાંધો નથી. પણ પોતાના જ ભાવ, આ શાસ્ત્ર અભ્યાસ હું કરું છું એ ભાવ, શાસ્ત્ર અભ્યાસનો ભાવ, એ તો હું જ કરું છું ને, બીજો કોણ કરે? એ કરું છું એટલે તો આ વાતને સમજું છું. તો કહે છે કે ભાઈ, એ શુભભાવ છે એ તારો નથી. શુભભાવ તારો નથી, તું શુદ્ધ આત્મા, તારું જે સ્વરૂપ છે એમાં કોઈ પરલક્ષે થતો ભાવ હોય નહીં. પરલક્ષે થતો ભાવ એ બધો એ વખતની યોગ્યતા પ્રમાણે છે. કેમ એવી યોગ્યતા થઈ? તો કે સ્વભાવ ભાવથી બહાર આવ્યો માટે યોગ્યતા થઈ છે. એટલે કોઈ પણ શુભભાવ, ઉત્કૃષ્ટ શુભભાવ હોય તો પણ એ પોતાના સ્વરૂપને અનુસરીને નથી, માટે જે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એને જ્યારે એને જાણવું છે, એમાં એકાગ્રતા કરવી છે, તો ગમે તેવો ઉત્કૃષ્ટ શુભભાવ હોય તો એનું પણ એ કર્તાપણું સ્વામીપણું છોડી દે અને પોતાથી એને જુદો માને તો જ એ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રતા કરી શકે. જરાક પણ એવી બુદ્ધિ છે કે હું આ પ્રકારે શુભભાવપણે પરિણમું છું તો મને લાભદાયી છે, તો ત્યાં સુધી સ્વરૂપમાં જવાશે નહીં. એ બુદ્ધિ છોડવી જ પડે. પોતાના જ ભાવ ચૈતન્ય પણ ભાવ છે, પણ સ્વરૂપને અનુસરીને નથી, એટલે એને શુભ કે અશુભ ભાવને વિભાવ ભાવ કયા, એને પર કયા, અને એનાથી જુદું બાકી શું રહ્યું ભવે એ સ્વ. તો અહીંયા કહે છે કે એ વિકારી પરિણામ શરીર આદિ પર અને મારું સ્વદ્રવ્ય ચૈતન્ય, મારું સ્વદ્રવ્ય છે તે ચૈતન્ય છે, એ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ હું, એમ સ્વ પર ભેદ વિજ્ઞાન વડે સ્વ ચૈતન્ય સ્વરૂપ આત્મા પર શરીર આદિ મલિન પરિણામ એને જુદા જાણે, બંનેને તદ્દન જુદા જાણે, ત્યારે તેમાં
આ ભલા છે, ઈષ્ટ છે, અને આ બુરા છે, અનિષ્ટ છે, એવી બુદ્ધિનો ત્યાગ થઈ જાય છે. એટલે કે એમ જાણી અને એ આ ભલા ઈષ્ટ અથવા તો આ બુરા અનિષ્ટ એવી બુદ્ધિનો ત્યાગ કરે છે. ત્યારે એમ એ બુદ્ધિનો ત્યાગ ખરેખર તો થઈ જાય છે. શું કહે છે ભાવાર્થની અંદર? કે આ ભલા ઈષ્ટ આ બુરા એવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બુરું થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે. પરદ્રવ્યના કરવાથી ભલું બુરું થતું નથી. તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગ દ્વેષ ભાવનો ત્યાગ કરે. ગુરુદેવ એને બરાબર સમજાવે છે. ગુરુદેવ કહે છે, અહીંયા ગુરુદેવ કહે છે કે જુદા જાણે ત્યારે તેમાં આ ભલા અને આ બુરા એવી બુદ્ધિનો ત્યાગ કરે. તો કહે છે કે અહીં શરીરથી ઉપાડ્યું એટલે શરીર આદિ પર વસ્તુ કે પર દ્રવ્યને એ જુદા જાણે. પોતાના આત્માના પદાર્થથી શરીર, કર્મ, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ બધું પર એમ એ સ્વ પરના ભેદ જ્ઞાન દ્વારા જુદા જાણે. પરદ્રવ્યને જુદા જાણે ત્યારે પછી એમાં આ ભલા છે એટલે ઈષ્ટ છે અને આ બુરા છે એવી બુદ્ધિ રહેતી નથી. એટલે એ બુદ્ધિનો ત્યાગ કરે. એ જુદા છે એમાં ભલા બુરા છે નહીં એવી વાત આવી. ગુરુદેવ કહે છે કે એ વાત સમજાય છે કે ભેદ જ્ઞાન કર્યું એમાં સ્વ અને પરને જુદા પાડ્યા, પણ એમાં એ જે પર છે એ પોતાને ભલા છે કે બુરા છે એ વાત ક્યાંથી આવી? પર છે એ પોતાને ભલા છે કે બુરા છે એ વાત પણ ચાલી જાય એમ ક્યાંથી બને? એટલે ગુરુદેવ પૂછે છે કે એમાં સમજાણો કઈ બુદ્ધિનો ત્યાગ કર્યો છે, કેવા પ્રકારની બુદ્ધિને ત્યાગી છે એને સમજવાની છે. કે ભેદ જ્ઞાન વડે સ્વ પરને જુદા જાણ્યા, પણ એમાં પર છે તે પોતાને હિતકારી છે કે અહિતકારી છે? હિતકારી નથી તો પછી અહિતકારી છે માટે ત્યાગ કર્યો છે? કોઈને એમ પણ કહેવાનું મન થાય કે એ અહિતકારી છે માટે એનો ત્યાગ કર્યો. અરે ભાઈ, એ તને હિતકારી પણ ન થાય ને અહિતકારી પણ ના થાય. સ્વ અને પર જ્યારે જુદા છે તો એનો અર્થ જ એ છે કે સ્વ છે તે પર સુધી પહોંચતું નથી અને પર છે એ સ્વ સુધી પહોંચતું નથી. બંને તદ્દન જુદા છે. અને જ્યારે કોઈ કોઈના સુધી પહોંચતું નથી તો હિતકારી કે અહિતકારી થવાનો પ્રશ્ન જ નથી. જો હિતકારી થઈ શકે તો અહિતકારી પણ થઈ શકે. એટલે કોઈ પણ વાતને સ્વીકારાય નહીં. હિતકારી થાય એમ પણ ન હોય અને અહિતકારી થાય એમ પણ ન હોય. જે પર છે તે પર જ રહે અને પર છે તેમાં હું પહોંચતો નથી, પર મારામાં પહોંચતું નથી. એટલે હિતકારી પણ નથી, અહિતકારી પણ નથી, ઈષ્ટ પણ નથી, અનિષ્ટ પણ નથી, ભલા પણ નથી અને બુરા પણ નથી. એટલે એવી બુદ્ધિનો ત્યાગ એ રીતે કરે છે. સ્વ પરના ભેદ જ્ઞાન દ્વારા એ જગતના પદાર્થોમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિનો ત્યાગ થાય. એટલે જગતના પદાર્થો પ્રત્યે સંભાવ વર્તે છે. બધા પદાર્થો છે તો છે, બધા પદાર્થોના પરિણામો થાય છે તો થાય છે, એ મને કાંઈ કરતા નથી, એમના પ્રત્યે સંભાવ વર્તે છે. અને આવા સંભાવ સહિત એને જગતના પદાર્થો પ્રત્યે વૈરાગ્ય થઈ જાય છે કે એમાં મારે શું લેવું છે, મારે કાંઈ એમાંથી પ્રાપ્ત કરવાનું નથી. બધા છે, બધા પરિણમે છે, બરાબર છે. ભેદ જ્ઞાન થતા આ મોટી વાત થઈ જાય છે. અહીંયા કહે છે કે એવી બુદ્ધિનો ત્યાગ કરે એમ કીધું. ભેદ જ્ઞાન વડે પરદ્રવ્યને જુદા જાણે ત્યારે આ ભલા બુંડા એવી બુદ્ધિનો ત્યાગ કરે એમ કહ્યું. પર વસ્તુને છોડે ને પર વસ્તુને મૂકે ને પર વસ્તુને લાવે ને આ તો બધી વાત જ છે નહીં, પણ આ તો પર પદાર્થ મને અનુકૂળ છે અથવા તો પ્રતિકૂળ છે
પર પદાર્થ મને લાભદાયી છે અથવા તો નુકસાન કરતા છે, એ મને ઈષ્ટ છે અથવા તો અનિષ્ટ છે, એ મારું ભલું કરે છે અથવા તો મારું એ બુરું કરે છે, એને લીધે મને આનંદ અને શાંતિ થાય છે અથવા તો એને લીધે મને કંકાસ થાય છે, ત્રાસ પડે છે, એમાંનું કાંઈ એ પર વસ્તુને વિશે નથી, પર ભાવને વિશે નથી. પરના લક્ષે થતા ભાવ અને પર પદાર્થો અને શરીર એ બધા એમાં પરમાં આવી ગયા. એટલે સ્વ અને પરને જુદા જાણવાથી એવી બુદ્ધિનો ત્યાગ થાય છે. વધારે વિસ્તાર કરીને સમજાવે છે, કારણ કે જે કાંઈ ભલું કે બુરું થાય છે તે તો પોતાના પરિણામોથી થાય છે, એ વાત લઈ અને ગુરુદેવ વિશેષ વિસ્તાર કરતા સમજાવે છે કે ભલું બુરું થાય એ પોતાના પરિણામથી થાય, પરથી નહીં. કલ્પનામાં એમ માને કે આનાથી થયું, ભલું થયું તો એમ માને કે આનાથી ભલું થયું, અને બુરું થયું તો એ દોષનો ટોપલો તો આપણે બીજા ઉપર જ ડોળીએ, એટલે આને કારણે મારું બુરું થયું. આ તો બધાને એવા સંસ્કાર અનાદિના પડ્યા છે. કાંઈ પણ વાંક ગુનો આવે એટલે પહેલા તો એનું કારણ બીજા ઉપર જ સ્થાપી દેવું, એને લીધે આમ થયું, એને લીધે નુકસાન થયું, એને લીધે બુરું થયું. પણ ખરેખર એવું પરથી થતું નથી. પોતાના પરિણામમાં આ ઠીક છે એમ માને, ખોટા પરિણામમાં અઠીક છે એમ માને, પરથી ભલું બુરું કાંઈ થતું નથી, કર્મથી પણ ભલું બુરું થતું નથી, શરીરથી ભલું બુરું થતું નથી, દેવગુરુ શાસ્ત્ર એ પણ પર છે અને પરથી પણ ભલું બુરું થતું નથી. અહીંયા જરાક અઘરું પડે કે દેવગુરુ શાસ્ત્ર એને પણ પર. હા ભાઈ, પર સ્વ તો એક તારો આત્મા શુદ્ધ સ્વરૂપ છે, તારું એ સ્વ, એ સિવાય બીજું બધું તારે માટે પર. પણ દેવગુરુ શાસ્ત્ર ને પર કહીએ એટલે કઈ એનો અભિનય થઈ જાય છે? અભિનય નથી થતો. દેવગુરુ શાસ્ત્ર સ્વથી જુદા પર છે, તો જે પર છે તે પર. દેવને માટે, જીનેશ્વર ભગવાનને માટે આપણે બધા પર છીએ. દરેક જીવને માટે એના આત્મા સિવાય બીજું બધું પર છે. પર છે એટલે ખરાબ છે એમ ક્યાં અર્થ થયો? પર એટલે જુદું છે, પોતારૂપે નથી. જે પોતારૂપે નથી એને પર કહેવાય. જીનેશ્વર ભગવાનને આપણે પોતારૂપે કહીએ તો એમાં વિનય થાય કે અવિનય થાય? ધારો કે આપણે જીનેશ્વર ભગવાનને, દેવને, સાચા દેવ કેવલી ભગવાન જીનેશ્વર પરમાત્મા તીર્થંકર ભગવાન, એને આપણે પર ન કહીએ અને સ્વ કહીએ તો એમાં વિનય થાય કે અવિનય થાય? પહેલી વખત જેને સાંભળવામાં આવે ને કે દેવગુરુ શાસ્ત્રને પર કયા, એટલે એ ઉભો થઈને ચાલ્યો જાય, એને ગુસ્સો આવી જાય કે આ શું વાત કરી રહ્યા છે. પણ જરાક ધીમો પડે ને શાંત ચિત્તે વિચાર કરે કે દેવને આપણે પર કહેવાને બદલે સ્વ કહીએ તો શું થાય, જરાક વિચાર તો કર ભાઈ. એ જો સ્વ હોય તો શું થાય? દેવ તારું સ્વ હોય તો શું થાય, જરાક વિચાર કર. તારી વર્તમાન પર્યાય કેવી છે? મલિનતાથી ભરેલી છે, તો બધી મલિનતાનો આરોપ દેવ ઉપર આવી પડે કે ના આવી પડે? એને તું સ્વ માને તો શું થાય, જરાક તો વિચાર કર ભાઈ. તારી પર્યાયમાં મલિનતા છે અને એમની પર્યાયમાં મલિનતા નથી, અને હવે તું એમને સ્વ કહી અને તારી મલિનતાને પણ એમની ઉપર ઢોળી દેવા માંગે છે? અવિનય તો ત્યારે થયો કહેવાય કે જ્યારે તું દેવને સ્વ માને, ગુરુને સ્વ માને, શાસ્ત્રને સ્વ માને. જે પર છે તે પર છે, અને વિનય એટલા માટે થાય છે કે દેવનું સ્વરૂપ જેવું છે તેવું જ આપણે સ્વીકારીએ છીએ. પોતાના સ્વરૂપમાં સ્વરૂપ તો શુદ્ધ છે, પણ પર્યાયમાં મલિનતા છે. જ્યારે દેવને પર્યાયમાં મલિનતા નથી. દેવ એટલે કેવળી ભગવાનની વાત છે, દેવલોકના દેવની વાત નથી. દેવ એટલે કોણ? જેમને કેવળ જ્ઞાન થયું છે એ દેવ છે, એ સાચા દેવ છે. ગુરુ, ગુરુ એટલે કોણ? જે સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં છે એ ગુરુ છે, એ સાચા ગુરુ હોય. અને એમના દ્વારા રચાયેલા આ શાસ્ત્ર જેમાં જીનવાણી છે, તો એ બધું તો કહે છે કે એ બધાથી ભલું બુરું થતું નથી,
ત્યારે જરાક વાંધો એ પડી જાય છે કે શાસ્ત્રનો અભ્યાસ તો પછી આપણે શા માટે કરીએ છીએ? જો એનાથી ભલું ન થતું હોય તો આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર શું? ગુરુનો વિનય કરી અને ગુરુની વાણી સાંભળીએ છીએ તો એ કરવાની જરૂર શું? જીનેશ્વર ભગવાનની વાણી સાક્ષાત પરમેશ્વર બિરાજમાન હોય મહાવીર ક્ષેત્રમાં, અત્યારે 20 તીર્થંકર ભગવાન બિરાજમાન છે અને દિવ્ય ધ્વનિ છૂટે છે, તો કેટલા બધા જીવો એને સાંભળી અને સમ્યક દર્શન પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. ને આપણે એમ કહીએ કે એ પણ પર છે, એનાથી ભલું બુરું થતું નથી. ભાઈ, બે વાત છે, એક નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ અને બીજું વ્યવહારથી વસ્તુનું સ્વરૂપ. એ બેનો વિચાર કરવાનો છે. એકાંતે કોઈ વાતને પકડવાની નથી. તો વ્યવહારથી એમ કહેવાય કે દેવગુરુ શાસ્ત્ર દ્વારા જીવ ધર્મ પામે છે. દેવગુરુ શાસ્ત્રના નિમિત્તે જ જીવ સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. દેવગુરુ શાસ્ત્રના આશ્રયે જ એને સમ્યક તો પ્રગટ થાય છે, બીજી કોઈ રીતે ન હોઈ શકે. જીનવાણી જીનવાણી જ છે. દેવગુરુ શાસ્ત્ર કહીએ એટલે કાં તો સાક્ષાત જીનેશ્વર ભગવાનની વાણી છે, અથવા તો એ વાણી શાસ્ત્ર દ્વારા અથવા તો ગુરુ દ્વારા આપણા સુધી પહોંચે છે. તો એ બધું દ્રવ્યશ્રુત છે અને એવા દ્રવ્યશ્રુતને સમજી સ્વીકારીને તો આપણે સમ્યક તો પ્રગટ કરીએ છીએ, એટલે ભાવશ્રુત પ્રગટ કરીએ છીએ. એટલે એના દ્વારા ભલું તો થાય જ છે, એના વિના ભલું ન થાય, આવી વાત છે. એટલે એ જે વાત કરવામાં આવી એ વ્યવહારથી કરવામાં આવી. એવો વ્યવહાર હોય જ છે, એવો વ્યવહાર હોય જ છે. પણ સાથે અહીંયા નિશ્ચયની વાત લેવી છે. તો નિશ્ચયથી શું છે કે નિશ્ચયથી તો પોતે જ જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે પોતાના જ્ઞાન સ્વભાવે જે એ પોતે પરિણમે છે તો એમાં ઉપાદાન કારણ એનું જ છે, એનું જ ઉપાદાન કારણ છે કે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. તો જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન સ્વભાવ પર્યાયમાં પ્રગટ થઈ જાય છે, પરિણામ એવા નિર્મળ થાય છે. પોતે જ નિર્મળ છે, પૂર્ણ છે, પવિત્ર છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. તો એ બધું પર્યાયમાં પ્રગટ થાય છે, કેમ કે ઉપાદાન જેવું છે એવા જ પરિણામ થાય છે. ઉપાદાન શુદ્ધ છે તો એને અનુસરીને પરિણામ પણ શુદ્ધ થાય છે. એટલે એ નિશ્ચય છે, એ નિશ્ચય છે. એટલે નિશ્ચયની અપેક્ષાથી વાત કરીએ તો પોતાનું ઉપાદાન કારણ શુદ્ધ છે માટે એવા પરિણામ થાય છે. અને વ્યવહારથી લઈએ તો આપણે એમ કહીએ કે જ્યારે દેવગુરુ શાસ્ત્ર દ્વારા આ જીનવાણીને આપણે પ્રાપ્ત કરીએ, સમજીએ, દ્રવ્યશ્રુતને સાંભળીએ, સમજીએ, એનો સ્વીકાર કરીએ અને પછી સ્વરૂપનું જ્ઞાન ભાન કરી સ્વવિકલ્પ દશામાં એવો નિર્ણય કરી અને સ્વરૂપ તરફ વળીએ છીએ એટલે સમ્યક્ત થાય છે. એટલે સમ્યક્ત થવામાં દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત છે. પણ એ જ વખતે નિશ્ચયથી પાછું એમ જ છે કે પોતે જ્ઞાન સ્વભાવી છે માટે જ્ઞાન થાય છે. જો પોતે જ્ઞાન સ્વભાવી ન હોય તો થાય નહીં. આ જડને ક્યાં જ્ઞાન થાય છે? દેવગુરુ શાસ્ત્ર દ્વારા જ્ઞાન થતું હોય તો બધાને થાય એમ પણ બનતું નથી. એટલે નિશ્ચયથી વાત જે છે તે અને વ્યવહારથી જે વાત છે તે બંનેને સાથે સમજવી. કોઈ વસ્તુનો ઉતાવળ કરીને વિરોધ ન કરવો, પણ એને કઈ અપેક્ષાથી કહેવાયું છે એમ એને પકડવું જોઈએ. અહીંયા એ વાત કરી છે ગુરુદેવે, આ વાત કીધી છે કે દેવ ગુરુ શાસ્ત્ર પરથી પણ ભલું બુરું થતું નથી. પર દ્રવ્યમાં આવતું હશે કે શેમાં આવતું હશે? એટલે પ્રશ્ન કર્યો છે સામાન્ય સભાની અંદર કે આ બધા પરમાં આવે કે ના આવે? સમેત શિખર ને શત્રુંજય એ મને ભલો છે અને દુશ્મન ભૂંડા છે. તો એ વાત સ્વ અને પરની ભેદજ્ઞાન બુદ્ધિ વડે કેવી રીતે હોય? બધું પર છે, પર ભૂંડું પણ નથી. દુશ્મન કોને કહેવાય? એ તો એના ભાવ એની પાસે રહ્યા. એ ક્રોધના ભાવ કરે તો ક્રોધના ભાવ કરે, ને મારવાના ભાવ કરે તો મારવાના ભાવ કરે, આપણને ઈજા કરવાના ભાવ કરે તો પણ ભલે ને કરે. એથી કંઈ આપણને ઈજા થાય છે? એથી કંઈ આપણું મૃત્યુ થાય છે? એના હાથમાં છે આપણું જીવન મરણ કે આપણે અસાતા વેદની કર્મનો ઉદય વગેરે બધું એના હાથમાં છે? એના ભાવ તો એની પાસે રહ્યા, એથી શું થયું? દુશ્મન
દુશ્મન આપણને મારી નાખવાનો ભાવ કરે અને એમ સામે આવી ગયો મારવા માટે તો શું એ મારી શકશે? એ કાંઈ મારી શકતો નથી. આપણું આયુષ્ય પૂરું થયું હોય તો આ દેહ છોડીને જવાનું થાય એમાં એ નિમિત્ત કારણ કહેવાય, અને આયુષ્ય પૂરું ન થયું હોય તો ગમે તેટલું એ કરે છતાંય આપણે મરીએ નહીં, એક ઘસર કોઈ પડે નહીં. ગમે તે કરે, ગોળી ચલાવે તોય આપણને ઘસર કોઈ પડે નહીં. પોતાના કર્મ અનુસાર એ બધા ઉદયો આવ્યા હોય એ પ્રમાણે થાય, અને એ થાય ત્યારે ભગવાન આત્માને શું, મરી જવું, ગોળી વાગવી, એ બધું થયું તોય શું? એ પરિણામ જે થયા તે છતાંય આત્મા કઈ મરતો નથી, આત્મા બળતો નથી, આત્મા કપાતો નથી, આત્મા તો એવું ને એવો જ રહે છે. એટલે આ ભલું ને ભૂંડું ને દુશ્મન ને મિત્ર ને આ બધી વાત જે છે એ બધી વાત ઉપચારથી છે. વ્યવહારથી એને તો ન કહેવાય, એ તો અસદભૂત વ્યવહાર કહેવાય, એટલે ઉપચારથી છે. સ્વ અને પર ભેદ જ્ઞાન કરીએ ત્યારે પછી એવી બુદ્ધિ રહેતી નથી કે કોઈ મને ભલું છે કે કોઈ મને બુરું છે, એવી બુદ્ધિનો ત્યાગ થઈ જાય છે. આ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે બહુ જ ટૂંકમાં સિદ્ધાંતો અહીંયા તો દર્શાવે છે, એટલે ઋષાસ સિદ્ધિનો ઉપાય બતાવીશ. એમ જે આપ કીધું ને વિદુષામ, એટલે આ ઉપાય હું બતાવીશ, તો એ બતાવી રહ્યા છે ઉપાય. પરમ આગમમાંથી મેં ઉદ્ધાર કર્યો છે, બહુ જ સાર સાર વાત લીધી છે. આમાં પરનું ભલું કરી શકું એ ક્યાં રહ્યું, એ વાત જ નથી. પણ ત્યાં કોઈક માન્યતા કરવા વાળા હશે ને, એટલે કે ક્યાં ગયા એ ભાઈ એમ કરીને વાત કરી છે. ગુરુદેવ અહીંયા આગળ વધારે વિસ્તારથી વાત સમજાવે છે કે કુટુંબ મિત્રો એ તો આત્માને કાંઈ ભલું કરે નહીં, દેવગુરુ શાસ્ત્ર આત્માનું ભલું કરે કે નહીં, આ દુશ્મનો વેરીઓ સર્પો વીંછી આત્માને નુકસાન ભૂંડું બુરું કરે કે નહીં. ત્યારે અહીંયા કહે છે કે એ ભલું બુરુંની જે બુદ્ધિ હતી એ બુદ્ધિ જ સ્વ પરનું ભેદ જ્ઞાન કરવાથી, સ્વને સ્વ તરીકે ને પરને પર તરીકે જાણવાથી એવી બુદ્ધિ જ ચાલી જાય છે. સ્વ અને પરને જુદા જાણવાથી પર મારું ભૂંડું ભલું કરે તે બુદ્ધિનો ત્યાં નાશ થાય છે. પર મારાથી જુદા એ મને ભલું બુરું કેમ કરે, એ મારું ભલું બુરું કરવા વાળા હોઈ શકે જ નહીં, કેમ કે એ મારા સુધી પહોંચતા નથી, હું એના સુધી પહોંચતો નથી. શરીર સારું હોય તો ધર્મ થાય, શરીર રોગી હોય તો ધર્મ ન થાય, એ બુદ્ધિ સ્વ અને પરને જુદા જાણવાથી નાશ પામે, એવી બુદ્ધિ પણ નાશ પામે. કેટલાયને એવી માન્યતા હોય કે ભાઈ શરીર સારું હશે તો ધર્મ કરી શકીશું ને, પછી રોગ હશે તો ક્યાંથી ધર્મ કરીશું. અહીંયા કહે છે કે ભાઈ શરીર જ તારું નથી ને શરીરથી તું જુદો ભગવાન આત્મા છો. ભગવાન આત્મા ત્રિકાળ એક સરખો રહે છે, એને ક્યાં રોગ છે. એટલે જ્યારે શરીરથી જુદો છે એવો સ્વીકાર કરે છે તો પછી શરીરમાં રોગ છે કે નથી એ સાથે એને શું સંબંધ છે. પરને જુદા જાણવાથી એવી બુદ્ધિનો નાશ થાય છે. સ્વથી એ બધું જુદું, પર કયું એમાં આ બુદ્ધિ ચાલી જાય છે, પછી રાગ દ્વેષ થતા જ નથી. એટલે જ આપણે પહેલા જે વાત કરી કે એને જ્ઞાન સહિતનો વૈરાગ થઈ જાય છે જગતના બધા પદાર્થો પ્રત્યે, અને શરીર સાથેનો એકત્વ છૂટી જાય છે, એ બુદ્ધિ રહેતી નથી. ફરી પાછી વાત કરે છે કે શરીરાધ્ય ખલુ ધર્મ સાધનમય નથી આવતું, એવું આવે છે ને, ધર્મનું સાધન શરીર છે. તો શરીર નિરોગી હોય, સરખા શ્વાસ લેવાતા હોય, કફ નડતો ન હોય, આવું બધું બરાબર હોય તો ધર્મ થઈ શકે. આ તો શરીરમાં સ્થૂળ આવતા કહે કે ભગવાન ભગવાન કરો, અને પછી બીજા એમ કહે કે ભગવાન ભગવાન કરો, અને પેલો પાછો એમ પણ કહે કે અત્યારે ભગવાન સાંભળતા નથી, તકલીફ બહુ પીડા થતી હોય અને કોઈ સલાહ આપે કે હવે તમે ભગવાનનું નામ લો, તો પેલો કે હવે આટલી પીડામાં ક્યાંથી ભગવાનનું નામ લેવાય. આ બધી બનતી વાત છે ને, ગુરુદેવ એ વાત લઈને કે સમજાવે છે. જેને શરીર સાથે એકત્વ છે, જેને શરીર સાથે જે એકત્વ છે એટલું જ એને દુઃખ, એટલું જ એને પીડા હોય છે. શરીર સાથે એકત્વ છૂટ્યું છે એને શરીરમાં ગમે તે થાય છતાં એને દુઃખ નથી, એ પોતે પોતાના સ્વભાવ ભાવે થાય છે.
સ્વરૂપમાંથી આવતા આનંદના ઘૂંટડા પીએ છે. મુનિની દશાનો વિચાર કરીએ તો ગમે તેવો રોગ હોય, બાળમાં ગમે તેવા પરિસર હોય, અરે કોઈ ઉપસર્ગ કરતું હોય, જંગલી માણસો કે એવા પશુઓ કે કેટલીક વખત એવા દેવો એ બધા ઉપસર્ગ કરતા હોય, તો પણ મુનિ પોતાના સ્વરૂપમાં આનંદમાં છે. એનો અર્થ જ એ થયો કે જેને શરીર સાથે એકત્વ છે એ જ ખરેખર આ બધા સંયોગી દુઃખોને અનુભવે છે. આગળ વાત લીધી છે કે જ્યારે આ આત્મા પોતાનું અને પરની જુદાઈનું વિજ્ઞાન કરે, એનું વિશેષ જ્ઞાન કરે, પોતાનું અને પર એ બે વચ્ચેની જુદાઈનું વિશેષ જ્ઞાન કરે, એ દ્વારા શરીર, કર્મ, પરવસ્તુ આદિ કર્મ પણ આવે, કર્મ આકરા હોય, માં ભૂંડા, કંઈક મંદ પણ હોય, તો એ બધું એમાં એ મંદ હોય તો મને ઠીક પડે ને એમ પણ નહીં, એ બધું પોતાથી જુદું છે તો મને કાંઈ કરતું નથી. એટલે એ કર્મ પ્રત્યે પછી ન તો રાગ છે કે ન તો દ્વેષ છે. કર્મ મને નડે છે એ વાત પણ રહેતી નથી. કર્મ કર્મમાં રહ્યા, જળ કર્મ મારું ભલું બુરું કરતા જ નથી. કર્મ છે એ તો પૂર્વે કરેલા ભાવનું પરિણામ છે. પૂર્વે કરેલા ભાવનું પરિણામ અત્યારે વર્તમાનમાં મને નડે નહીં. અત્યારે હું સ્વતંત્ર છું મારા ભાવ કરવા માટે. મારા ભાવ કરવા માટે હું સ્વતંત્ર છું. આપણે પેલું ઉદાહરણ લઈએ છીએ ને પેલા છોકરાનું, કે 1-4 ધોરણ સુધી પહેલા નંબરે પાસ થતો હતો, દર વર્ષે પહેલો આવ્યો, અને 5મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું તો 5મા નંબરે પાસ થઈ, અને અત્યારે 6ઠા નંબરમાં આવ્યો, 6ઠા ધોરણમાં આવ્યો છે. હવે 6ઠા ધોરણમાં એ કયા નંબરે પાસ થશે? શું એ 6ઠા નંબરે પાસ થશે કે 1લા નંબરે પાસ થશે? કયા નંબરે પાસ થશે? તો આપણે કહીએ છીએ કે 6ઠા ધોરણમાં જેવી મહેનત કરશે એ પ્રમાણે પાસ થશે. જો 1-4 ધોરણમાં એ 1લા નંબરે આવી શક્યો છે ને 5મા ધોરણમાં એ 5મા નંબરે પાસ થયો, એ રિઝલ્ટ એનું એવું આવ્યું, તો એનો અર્થ કે 5મામાં એને ઓછી મહેનત કરી હતી. અને 6ઠામાં જો હજી ઓછી મહેનત કરે તો કદાચ એ 10મા નંબરે કે 20મા નંબરે કે કદાચ નાપાસ પણ થાય. પૂર્વના પરિણામ સાથે શું સંબંધ છે? અને બરાબર મહેનત કરે તો પાછો 1લા નંબરે પાસ થાય. એવી રીતે અત્યારે પૂર્વના જે કર્મ હૃદયમાં છે એ તો પૂર્વે કરેલા ભાવ એના કારણે એ કર્મ બંધાયા છે, અને એમાંના કેટલાક કર્મો જે છે એનો ઉદય આવ્યો છે. તો હવે ઉદય આવ્યો છે તો એ ખરી જવાના છે, ફળ આપીને ખરી જવાના છે. પણ અત્યારે હું સ્વતંત્ર છું, મારા ભાવ કરવા માટે સ્વતંત્ર છું. કર્મના ઉદયની સામે લક્ષ ન કરતા જો હું સ્વભાવ સન્મુખ થવાનો પુરુષાર્થ કરું તો મને એ કર્મ કાંઈ નડતા નથી. વર્તમાનમાં જે કર્મના ઉદય છે એ કર્મના ઉદયને કારણે જે સંયોગો આવ્યા છે, જે આ ગતિ થઈ છે, એને અનુરૂપ શરીર પ્રાપ્ત થયું છે, આ બધું છે તો છે, પણ એનું લક્ષ ન કરતા, એમાં ગૂંચવાઈ ન જતા, એમાં સમય ન બગાડતા હું મારા સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કરું છું, એનો જ પુરુષાર્થ કરું છું, સ્વસન્મુખતાનો પુરુષાર્થ કરું છું, તો હું એ કરી શકું છું. તો મારા ભાવ એવા થઈ શકે છે, ગમે તેવા વિપરીત સંયોગો લાગતા હોય છતાં એનું લક્ષ છોડી, અને એ શુભ ભાવે થઈ શકે છે તો શુદ્ધ ભાવે પણ થઈ શકે છે. શુભ ભાવે નહીં પરંતુ શુદ્ધ ભાવે પણ થઈ શકે છે. વર્તમાનમાં એને શું કરવું એ એના પોતાના હાથમાં છે, એટલે કે એ માટે એ સ્વતંત્ર છે. વર્તમાનમાં એને કેવા ભાવ કરવા એ ભાવ કરવા માટે એ સ્વતંત્ર છે. કર્મના ઉદયો ને કારણે આવેલા સંયોગો અને કર્મના ઉદયને કારણે જે અત્યારે વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય, એ બધું કાંઈ એને વર્તમાનમાં કેવા ભાવ કરવા એ માટે એને કોઈ રીતે પ્રભાવિત કરતું નથી, કોઈ રીતે પ્રભાવિત કરતું નથી. આ વાતને અહીંયા સમજવાની છે. કર્મ છે તો છે, કર્મ એક ભલે ને રહ્યા એ હોય તો હોય, એમાં મને શું છે? હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું. કર્મના ઉદય આવશે અને એ ખરી જશે. એટલે કર્મ પ્રત્યે દ્વેષ પણ નથી, કર્મ જાય કેમ કરીને કર્મ જાય એમ પણ નથી. કર્મ કર્મના કારણે બંધાયા છે તો કર્મના એનો સમય પૂરો થતાં ખરી જ જવાના છે. મેં એ બાંધ્યા જ નથી. દ્રવ્ય કર્મનો બાંધનારો હું છું જ નહીં. એ વખતે મારા ભાવ થયા તો થયા, એ ભૂલ હતી. ભૂતકાળમાં એવા ભાવ થયા એને કારણે પુણ્ય અને પાપની પ્રકૃતિના બંધ પડ્યા તો પડ્યા, એ રિઝલ્ટ છે.
પણ વર્તમાનમાં હું વર્તમાનમાં હું સ્વતંત્ર છું. આગળ અહીંયા કહે છે કે જ્યારે પર અને સ્વનું જુદાઈપણાનું જ્ઞાન કરે અને જુદા જાણે ત્યારે તેમાં આ ભલા છે, મને ઈષ્ટ છે, આ બુરા છે એવી બુદ્ધિનો ત્યાગ કરે અને એ બુદ્ધિ એને રહે નહીં, સ્વ અને પર, એ પર મને ભલું ભૂંડું કરે અને એ સ્વ પરનું ભેદ જ્ઞાન થતાં એ બુદ્ધિ રહેતી નથી. એટલે ભલું ભૂંડું કરે એવી બુદ્ધિ ચાલી જાય છે, સ્વ પરનું ભેદ જ્ઞાન કરતા એ બુદ્ધિ ચાલી જાય છે. સ્વ પરની એકત્વ બુદ્ધિ છે ત્યાં મને બીજા ભલું કરી શકે અને ભૂંડું કરી શકે એમ એ માને છે. જ્યાં સુધી સ્વ પરની એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી જ એની એવી માન્યતા છે કે બીજો મારું ભલું કરે કે ભૂંડું કરે. સ્વ પરની એકત્વ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી જ એને એમ લાગશે, સ્વ પરની એકત્વ બુદ્ધિ તૂટી સ્વ અને પરને ભિન્ન જાણ્યા એવો અનુભવ થયા પછી એવી બુદ્ધિ રહેતી જ નથી કે કોઈ મારું કાંઈ પણ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બુરું થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે. શુભ રાગ કરે, અશુભ રાગ કરે, ધર્મના પરિણામ કરે તો ભલું અને પાપના પરિણામ કરે તો ભૂંડું, એ તો પોતાના પરિણામથી થાય છે, પરને લઈને કાંઈ નથી ભાઈ. હવે ભગવાનની પ્રતિમા, દેવગુરુ, શાસ્ત્ર એનાથી તો કાંઈ ભલું થાય કે નહીં? ફરી પાછી ગુરુદેવ એ વાતને લીધી છે, કેમ કે એ વાત અનાદિની આપણને એટલી બધી પકડાઈ ગઈ છે ને, એટલે ગુરુદેવ અહીંયા નિશ્ચયની વાત કરવા માંગે છે. જે વ્યવહારથી જે કેટલીક વાત છે એને આપણે એકાંતે પકડી રાખી છે, એટલે બીજી બાજુની વાત કરે છે ગુરુદેવ. એક જ અપેક્ષાએ વસ્તુને આપણે પકડીને બેસી ગયા છીએ, વ્યવહારથી, દેવગુરુ શાસ્ત્રથી મારું ભલું થાય, તો સામે બીજી વાત પણ કરે છે કે નિશ્ચયથી મારું સ્વરૂપ જ એવું છે કે મારું ભલું થાય. મારું સ્વરૂપ શુદ્ધ છે, પૂર્ણ છે, પવિત્ર છે, ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું છે, એટલે સ્વરૂપમાં એકાગ્રતા કરવાથી મારું ભલું થાય છે. અને જ્યારે એવા પરિણામ થાય છે ત્યારે આ દેવગુરુ શાસ્ત્ર છે એ નિમિત્ત છે, એટલે એ વ્યવહાર છે. નિશ્ચય પોતાના સ્વરૂપમાં એકાગ્રતા અને બહારમાં એ દેવગુરુ શાસ્ત્રના નિમિત્ત છે, એટલે એને જેમ છે તેમ સમજવાના છીએ. એમાં અવિનયની કોઈ વાત નથી. દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય છે એટલે જ્યારે એ બહારમાં આવે છે તો એને સહજ રીતે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે અહોભાવ આવે જ. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે કોને અહોભાવ આવે? મિથ્યા દ્રષ્ટિને આવે કે સમ્યક દ્રષ્ટિને આવે? સમ્યક દ્રષ્ટિ દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ જાણતો જ નથી. દેવગુરુ શાસ્ત્ર દ્વારા પોતાને લાભ થાય, લાભ થાય એ બોલે, પણ દેવગુરુ શાસ્ત્રની વાતને એણે ક્યાં માની છે? શું આવ્યું જીનવાણીની અંદર? દેવગુરુ શાસ્ત્રએ શું એને જણાવ્યું, શું સમજાવ્યું? કે તું શુદ્ધ છો, પવિત્ર છો, પૂર્ણ છો, જ્ઞાન આનંદ સ્વભાવી છો, સિદ્ધ સમાન છો અને જેવો છો એવા ભાવે પરિણમી જા. આ વાત દેવગુરુ શાસ્ત્ર દ્વારા એણે જાણી કે પોતે શુદ્ધ છે તો આ અશુભ ભાવે કે શુભ ભાવે થાય એ એને શોભતું નથી, કે શુદ્ધ ભાવે થાય એવો જ એને પુરુષાર્થ ઉપાડવો જોઈએ. પણ એમાંની એ વાત તો એને માની નહીં, ભગવાનની વાતને તો એને સ્વીકારી નથી, માની નથી. ભગવાનની આજ્ઞામાં તો છે નહીં. જીનેશ્વર ભગવાનની આજ્ઞામાં હોય એ તો એવો જ પુરુષાર્થ કરે, સ્વસન્મુખનો પુરુષાર્થ કરે. જેવો પુરુષાર્થ જીનેશ્વર ભગવાને, તીર્થંકર ભગવાને, કેવળી ભગવાને કર્યો સ્વરૂપમાં સ્થિરતાનો, અને એવા જ પુરુષાર્થની વાત એમની વાણીમાં આવી, જીનવાણીમાં એ વાત આવી. તો એ આજ્ઞાનું એ પાલન કરતો નથી મિથ્યા દ્રષ્ટિ, અને ભગવાન ભગવાન કરે એથી કાંઈ એને લાભ થાય છે? જે એ આજ્ઞાનું પાલન કરી અને જે પોતાના સ્વરૂપમાં જાય છે, સ્વાનુભૂતિ કરે છે, એને ખ્યાલ આવે છે કે પ્રભુએ તો મને શું આપી દીધું, આ વાત આપી દીધી, આ વિધિ આપી દીધી, ને એના દ્વારા તો મને મારા આત્માની અનુભૂતિ થતા મને સાચી વસ્તુનો ખ્યાલ આવ્યો, એટલે પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે એને અહોભાવ આવે છે એટલે એને સાચો વિનય દેવગુરુ શાસ્ત્રનો થાય છે, એને દેવગુરુ શાસ્ત્રના મૂલ્યાંકન થાય છે. એટલે દેવગુરુ શાસ્ત્ર દ્વારા પોતાને લાભ થાય છે એ વ્યવહારનું કથન છે, અને નિશ્ચયથી પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, સુખ શાંતિનું સ્વરૂપ છે, તો એને અનુસરતા એટલે એમાં એકાગ્રતા કરતા પોતાના પરિણામ નિર્મળ થાય છે. એટલે બંને વાતને જ્યારે સાથે સમજીએ ત્યારે વસ્તુ સ્વરૂપ સમજાય છે, કઈ અપેક્ષાએ કઈ વાત ચાલે છે એને એ રીતે સમજવી જોઈએ, એકાંતે ન લેવી જોઈએ.
અહીંયા કહે છે કે દેવગુરુ શાસ્ત્ર એનાથી તો કાંઈ ભલું થાય કે નહીં, એનાથી ન થાય તો કરવું શું કરવા પછી? તો પછી આ શાસ્ત્ર શું કરવા વાંચવા? જ્ઞાન કરે છે, ભગવાન પાસે જઈને પૂજા નથી કરતો, ભક્તિ કરે છે કે નહીં, નામ સ્મરણ કરે છે કે નહીં, ભગવાન ભગવાન ભગવાન. હવે ગુરુદેવ કહે છે કે ભાઈ એ તો તારો સમજ્યા વગરનો રાગ છે. સમજ્યા વગર એટલે સ્વરૂપને સમજ્યો નથી, ભગવાનની વાણીને સમજ્યો નથી. ભગવાનની વાણીમાં જે વાત આવી, જેવા પુરુષાર્થની વાત આવી, એ વાતનો તો સ્વીકાર કર્યો નથી ને, માત્ર તું એવો ભગવાન પ્રત્યે રાગ કરી રહ્યો છે કે ભગવાન મને આ આપજો ને તે આપજો, ભગવાન તને એમ કાંઈ બધું આપી દેવાના છે? એ તો પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે ને, જે આપવા જેવું હતું એ તો એમને એમની વાણીમાં આપી દીધું, તને લેતા આવડ્યું નહીં. ભગવાનની વાણીમાં એમણે જે આપવું હતું એ બધું જ આપી દીધું છે, તને લેતા આવડવું જોઈએ. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે એમ ભગવાન ભગવાન કરે એ તો રાગ છે, પણ પર વસ્તુથી તે ભાવ થાય છે એમ નથી. સામે પ્રતિમા હોય કે સાક્ષાત જીનેશ્વર ભગવાન બિરાજમાન હોય તો પોતાને એવા શુભ ભાવ થાય છે એમ નથી, કે શુદ્ધ ભાવે થાય છે એમ પણ નથી. શુભ ભાવ થાય છે એ તો રાગ થયો છે, એ રાગ થયો છે તો પણ એ પોતાથી થયો છે, સામે પરને કારણે એ રાગ થયો છે એમ નહીં. સામે કોઈ છે એને કારણે રાગ થયો, શુભ ભાવ થયો એમ નથી, પરને લઈને નહીં, એ ચીજ છે માટે અહીં શુભ રાગ થયો એમ નથી. આ ઘરમાં પત્ની બાયડી છોકરા ગુરુદેવ કહે છે કે આ બધા છે માટે મને આ પાપ રાગ થયો એમ નથી. પોતાના કુટુંબમાં બધા છે એટલે એમના ભરણ પોષણ કરવાનો ને એ બધા ના સ્વાસ્થ્ય સારા રહે ને એમ બધું અનેક પ્રકારે રાગ હોય તો એ રાગ એ છે માટે થાય છે એમ નથી. જે બધા રાગ થાય એમાં બધા પાપના બંધ પડે છે ને, તો કહે છે કે એ પાપરાગ એ કોઈને કારણે થતો નથી. એ પાપરાગ અને પુણ્યરાગ બે પ્રકારના રાગ, તો એ બંને પ્રકારનો રાગ લઈએ તો એ રાગના પરિણામ એ પોતે પોતાથી કરે છે, પરને લઈને એવા પરિણામ થતા નથી, પરને લઈને એવા પરિણામ થતા નથી. આવી વાત થઈ એટલે કોઈ કહે છે કે તો પછી એકાંત થઈ જશે આ રીતે વાત લઈશું તો પાછો વળી એમ કે આ તો એકાંત થઈ જશે. અરે ભાઈ એકાંત નથી, આ સમ્યક એકાંતની વાત કરવામાં આવે છે કે તારું સ્વરૂપ શુદ્ધ જ છે અને જે રાગ થાય છે એ કોઈ કરાવતું નથી, એ તો સિદ્ધાંત છે. બીજું દ્રવ્ય તને રાગ કેવી રીતે કરાવે? તારા પરિણામ બીજું દ્રવ્ય કરાવે કેવી રીતે? તારા પરિણામને માટે તું જ જવાબદાર છો. તારા જેવા પરિણામ થાય છે એ પરિણામ માટે બીજું કોઈ જવાબદાર હોઈ શકે જ નહીં. છતાંય કેટલાકને એમ લાગે કે ના, પણ એમ માનીએ તો એવું નિશ્ચયની વાતને માનીએ તો એકાંત થઈ જાય. અરે ભાઈ એકાંત નહીં થાય, કેમ કે નિશ્ચયને તે માન્યો છે તો સાથે વ્યવહાર બીજો છે કે નહીં? એટલે બીજો વ્યવહાર છે, વ્યવહાર ને કાંઈ ઉથાપ્યો નથી. પાછો દલીલ કરે છે કે પણ પરથી ભલું ભૂંડું કાંઈ નહીં માને તો પછી એ પરની સેવા ભક્તિ પૂજા નહીં કરે, પછી કોઈ દેરાસર જશે નહીં અને પ્રતિમાની પૂજા કોઈ નહીં કરે. ભાઈ જીવને પોતાની પૂર્ણ દશા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એ બારમાં શુભ કે અશુભ ભાવે થવાનો જ છે. અરે જ્ઞાની છે એને શુભ ભાવ આવે છે અને થોડા અશુભ ભાવ પણ હોય છે એની ભૂમિકા અનુસાર. શુભ ને અશુભ ભાવ અટકવાના છે, શુભ ને અશુભ ભાવ તો જીવને રહેવાના જ છે. જ્યાં સુધી સ્વરૂપમાં સ્થિર થાય નહીં, કેવળ જ્ઞાન કરી નથી લેતો ત્યાં સુધી, એટલે કે બારમાં હોય સાતમેથી છઠ્ઠે આવે છે તો ત્યાં સુધી એને શુભ અશુભ ભાવ તો થવાના જ છે. અને શુભ ભાવમાં જે સમ્યક દ્રષ્ટિ છે એના શુભ ભાવ છે એ ખરેખર સાચા શુભ ભાવ છે, એના પ્રભુ પ્રત્યેના ભાવ છે, એટલે એ ભક્તિ પૂજા બધું કરવાનો જ છે. મિથ્યા દ્રષ્ટિ તો સમજ્યા વગર કરે છે, એ તો કંઈક ઈચ્છાથી કરે છે કે મારું કંઈક અત્યારે વર્તમાન પર્યાયમાં આ દશામાં કંઈક કલ્યાણ થઈ જાય. પણ સમ્યક દ્રષ્ટિને તો સાચા અર્થમાં શુભ ભાવ છે, એટલે કે એને અહોભાવ જે છે એ એટલા માટે છે કે પોતાના સ્વરૂપનો એને અનુભવ થયો છે તો એને પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે છે કે પ્રભુ અમને એક ક્ષણવાર માટે જ્યારે આત્માનો અનુભવ થયો તો આવી અદભુત આનંદ જ્ઞાન શાંતિની દશાને અમે અનુભવી તો આપે કેવો પુરુષાર્થ કર્યો કે આપ તો સ્વરૂપમાં સ્થિર થઈ ગયા અને આપની
તો કેવી અનુભૂતિ હશે? એટલે સહજ રીતે મસ્તક ઝૂકી જાય છે, એટલે એમના પ્રત્યે પૂજાનો ભાવ થાય છે. એટલે એ તો થવાનું જ છે, તું એની ચિંતા નહીં કર. નિશ્ચયથી વાત જે છે એનો સ્વીકાર કરવાથી આ બધું બંધ થઈ જશે? સેવા ભક્તિ પૂજા બંધ થાય? શક્ય જ નથી. મુનિ તાતમે છઠ્ઠે ઝૂલતા મુનિરાજને પણ છઠ્ઠે છે ત્યારે એવા ભક્તિના ભાવ આવી જાય છે. માનતુંગાચાર્યને આ ભક્તામરની રચનાનો ભાવ આવ્યો હોય, કેવો ભાવ છે? એ શુભ ભાવ જ છે. એવી ભક્તિ પૂજાના ભાવ તો એમને પણ આવે છે, આવા મહાપુરુષોને પણ હોય છે. એટલે એ બંધ થઈ જાય એવી ચિંતા તું છોડી દે, એવું હોય જ નહીં. અહીં તો દેવ ગુરુ ને શાસ્ત્ર પંચ પરમેશ્ઠી પણ આત્માનું ભલું કરી શકતા નથી, એ નિશ્ચયથી જે વાત કહી છે એ દ્વારા સમજાવવું એ છે, એ દ્વારા સમજાવવું એ છે કે ભાઈ તું સિદ્ધ સમાન ભગવાન આત્મા છો. અને જીનેશ્વર ભગવાનની વાણીમાં એ વાત આવી છે કે પોતાના શુદ્ધ સ્વરૂપના આશ્રયે જ પોતાને નિર્મળ શુદ્ધ પરિણામ થાય છે. એટલે એક વાર તું એનું લક્ષ્ય કર અને એવી અનુભૂતિ કર. એવી અનુભૂતિ કરાવવા માટે અને તને તારું સામર્થ્ય બતાવવા માટે કે તું સક્ષમ છો, સિદ્ધ સમાન છો અને એવા તારા સિદ્ધત્વને તું પ્રગટ કરવા વાળો છો, એમ તને જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે અને એમ જ જીનેશ્વર ભગવાને તને પ્રેરણા આપી છે અને પોતે એ માર્ગે ચાલીને પ્રેરણા આપી છે. એટલે એ વાત તું ભૂલી ગયો છો. એટલે એ સમજાવવા માટે અહીંયા કહે છે કે તું બારમાં ને બારમાં જ રહ્યો છો, તો એ બધો વ્યવહાર છે. પણ એ વ્યવહાર એ સાચો ત્યારે જ થશે કે જ્યારે તું નિશ્ચયથી તારા સ્વરૂપને સ્વીકારીશ, એવી અનુભૂતિ કરીશ, ત્યારે એ સાચું થશે. એટલે એ વાત લીધી છે સાથે કે અહીં તો દેવગુરુ અને શાસ્ત્ર પંચ પરમેશ્ઠી પણ આત્માનું ભલું કરી શકતા નથી, અને દુશ્મન માથાનો કાપનાર હોય તો પણ એ આત્માનું બુરું કરી શકતો નથી. ગમે તેવો હોય દુશ્મન, આતંકવાદી હોય, ગોળીથી ઠાર મારનારો હોય, આપણને તલવારથી ગળું કાપી નાખનારો હોય, તોય એ મારું કાંઈ બુરું કરી શકતો નથી. મારા પરિણામ નું કારણ હું પોતે જ છું. મારા પરિણામ મારે લીધે થાય છે, બીજાને લીધે મારા પરિણામ થતા નથી. પોતાના પરિણામ પોતાથી થાય છે. શુભ ભાવના કશુભ ભાવના બંને પ્રકારના પરિણામ પોતાના પોતાથી જ થાય છે. અહીં આગળ લે છે કે પરદ્રવ્યના કરવાથી ભલું બુરું થતું નથી, દુશ્મનથી આત્મામાં મૂંડું થતું નથી, અને દેવગુરુ શાસ્ત્રને મિત્રોથી આત્મામાં ભલું થતું નથી. સ્વ પરના ભેદ જ્ઞાનને કારણે પરથી ભલું મૂંડું માનવાની બુદ્ધિનો ત્યાગ થાય છે. સ્વ પરનું ભેદ જ્ઞાન થાય એને વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ સમજાઈ જાય છે, એ ત્યાગ કયો છે? આ ત્યાગ, આ સાચો ત્યાગ છે. આ ત્યાગ કર્યો એમ કહેવાય. ત્યાગ કર્યો તો ત્યાગ શેનો કર્યો? શેનો ત્યાગ થયો? સ્વ પરની જુદાઈનું જ્ઞાન થતા પરથી મને ભલું ભૂંડું થાય એવી બુદ્ધિનો ત્યાગ થાય, અને તેને યથાર્થ ત્યાગ કહે છે. એ ભલું ભૂંડું માનવાનો જ્યાં ભાવ છે ત્યાં યથાર્થ ભૂંડી બુદ્ધિનો ત્યાગ નથી, એ ત્યાગ જ નથી. હજી જ્યાં સુધી એ ભલું ભૂંડ થાય કે ભૂંડું થાય એમ માને છે ત્યાં સુધી ખરેખર એને કોઈ ત્યાગ છે નહીં. અને ત્યાગ નથી એ જ ભોગ છે, એ જ એને અત્યાગ ભાવ છે. અત્યાગ ભાવ કહો કે ભોગ કહો, કોઈ અપેક્ષા એ બંને એક જ છે. અત્યાગ ભાવ અથવા તો ભોગ એ કોઈ અપેક્ષા એ એક જ વાત છે. પછી આગળની વાત લે છે, તેથી કહે છે કે તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગ દ્વેષ ભાવનો ત્યાગ કરે જો અવશપણે પુરુષાર્થની નબળાથી પુરુષાર્થની નિર્બળતાથી રાગાદી ઉપજે તો તેના નાશના માટે અનુભવ અભ્યાસમાં ઉદ્યમ બંધ રહે. એટલે હવે બીજી વાત લે છે કે ધારો કે એને સમ્યક દર્શન થયું તો પણ એને હજી શુભાશુભ ભાવ રહે છે ને, શુભાશુભ ભાવ તો હજી રહે છે ને, તો એટલે એને અવશપણે કહ્યા કે પુરુષાર્થની નબળાઈથી પુરુષાર્થની નિર્બળતાથી જે રાગ આદિ ઉપજે છે તો હવે એનું શું કરવું, એના નાશ માટે શું કરવું? તો એને માટે કહે છે કે અનુભવ અભ્યાસમાં ઉદ્યમબદ્ધ રહે.
અનુભવનો અભ્યાસ, અનુભવ એટલે સ્વાનુભૂતિ વારંવાર કરવી એવો અભ્યાસ, એમાં એ ઉદ્યમવંત રહે. અને આમ કરતા જ્યારે સર્વ વિભાવ ભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત શુદ્ધ આત્મ સ્વરૂપમાં લવણવત પરિણામ લીન થાય, ધ્યાતા ધ્યેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધ આત્મ સ્વરૂપને ધ્યાવું છું, બે પણ રહે નહીં, પોતે જ તાદાત્મ વૃત્તિથી શુદ્ધ આત્મ સ્વરૂપ થઈ નિષ્કંપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કાંઈ કરવાનું હતું તે કરી લીધું, હવે કાંઈ કરવાનું બાકી રહ્યું નહીં, તેથી એ કૃત્ય થાય છે. તો હવે એ વાતને આપણે થોડીક અહીંયા સમજીએ. તો આ તેથી સર્વદ્રવ્યમાં કરીને જે વાત કરી એના વિશે ગુરુદેવ કહે છે કે જો પોતા સિવાય જેટલા પરદ્રવ્ય છે એમાં રાગ દ્વેષ ભાવનો ત્યાગ કરે. કેટલો ત્યાગ થયો, કેટલો ત્યાગ થયો જુઓ. સ્વચૈતન્ય સ્વરૂપ આત્મા અને પર શરીર આદિ બધા અનંત પદાર્થો બેને અંતરમાં જુદા જાણતા પર અનંત દ્રવ્યો છે એનાથી મને નુકસાન અને લાભ થાય એવી બુદ્ધિનો પરદ્રવ્યમાં ત્યાગ થાય છે. મોટો ત્યાગ એ પહેલો છે એમ કહે છે. સૌથી પહેલો જો કોઈ મોટો ત્યાગ હોય તો એ છે કે આ પર દ્વારા મને લાભ કે નુકસાન થાય એવી બુદ્ધિ અને પરદ્રવ્યને વિશે છે કે આ દ્રવ્યથી મને આમ થાય, તો કે એ મોટામાં મોટો ત્યાગ છે. ભેદ જ્ઞાન થતા જ ખરેખર એવો ત્યાગ થઈ જાય છે, એવી બુદ્ધિનો ત્યાગ થઈ જાય છે. પરદ્રવ્યને છોડવા મૂકવાની વાત નથી, પરદ્રવ્ય તો છૂટા જ પડ્યા છે, એને ક્યાં એને ગ્રહ્યા છે. પરદ્રવ્ય તો છૂટા જ પડ્યા છે. ગુરુદેવ કહે છે કે પરદ્રવ્યો તો ક્યાં ગરી ગયા છે, એટલે એની અંદર આત્મામાં ક્યાં પહોંચ્યા છે, ઘૂસ્યા જ નથી, કે એને આત્મા છોડે કે ગ્રહે એવું ક્યારેય હોય જ નહીં. આત્મા કાંઈ ગ્રહતો નથી તો છોડતો નથી. આગળ લે છે કે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એમ પરદ્રવ્યથી ભિન્નપણાનું જ્ઞાન થતા અનંતા પરદ્રવ્યોમાં આ ઠીક અઠીક છે એવી ભૂંડા બધાની બુદ્ધિનો ત્યાં ત્યાગ થઈ જાય છે. અને એ જ મોટો ત્યાગ છે. આવા પરદ્રવ્ય પ્રત્યે ભલા ભૂંડાની બુદ્ધિનો ત્યાગ નથી, ત્યાં બાહ્યનો ત્યાગ એણે ગમે તેટલો કર્યો હોય તો એ વ્યવહારે પણ ખરેખર ત્યાગ કહી શકાય નહીં. અને હવે અવસ્પણાની વાત કરે છે. તો અવસ્પણાની વાતમાં કહે છે કે રાગ દ્વેષ ભાવનો ત્યાગ કરે છતાં કાંઈ રાગાદી થાય તો, એટલે કે દ્રષ્ટિમાં બુદ્ધિનો ત્યાગ થયો એમ કહ્યું ને, એટલે કે દ્રષ્ટિમાં એટલે એને હવે શ્રદ્ધામાં તો એવો ત્યાગ થઈ ગયો છે, સ્વાનુભૂતિ થઈ છે એટલે શ્રદ્ધામાં તો એવો ત્યાગ થઈ ગયો છે. તો એવું થયા પછીથી હજી જે કાંઈ રાગ ભાવ રહ્યા હોય તો એને કેવી રીતે દૂર કરે એની વાત કરે છે કે પરદ્રવ્ય અનંતા છે, એમાં કોઈ દ્રવ્ય, કોઈ રજકણ કે કોઈ આત્મા મારું ભૂલું કરી શકે નહીં, કોઈ ભૂંડું કરી શકે નહીં. એવો જે પરથી ભિન્ન ભાવ થયો ત્યારે અનંતા પરદ્રવ્ય પ્રત્યેની બુદ્ધિનો કે આ નુકસાન લાભ કરે એવી બુદ્ધિનો એવો ત્યાગ થઈ ગયો. અને હવે કહે છે કે એવો ત્યાગ થયો તેથી જો હવે થોડા રાગાદી થાય ને થયા પછીથી તો એને લઈને મને લાભ નુકસાન થાય એવી બુદ્ધિનો તો ત્યાગ થયો. સ્વ પરને જુદું પાડવાથી ગુરુદેવ કહે છે કે એ બુદ્ધિનો ત્યાગ થઈ જાય છે. હવે રાગાદી જે કાંઈ ઉત્પન્ન થાય છે એને માટે હવે એ મને ભલું બુરું કાંઈ કરી શકતા જ નથી. એની જેટલી દ્રઢતા કરે છે તો દરેક સમયે એને નિર્જરાગ થાય છે. અને એમ જ એ સ્વ પરનું ભેદ જ્ઞાન સતત કરતો થકો, એટલે કે સ્વભાવ ભાવે પરિણમે છે, વારંવાર સ્વાનુભૂતિ કરે છે, એટલે એને એ રાગ ઉત્પન્ન થતા જ નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, અહીંયા કહે છે કે આત્મા ચૈતન્ય સ્વરૂપ આત્મા છું એમ જાણ્યું અને એ સિવાય અનંતા પર પદાર્થ ભિન્ન છે એમ જાણ્યું, એટલે પર પદાર્થને ભલા ભૂંડા માનવાની અનંતી જે ભૂંડી બુદ્ધિ હતી એનો ત્યાગ થયો. ગુરુદેવ કહે છે કે એ બુદ્ધિ કેટલી હતી, અનંતી બુદ્ધિ હતી,
કેમ કે અનાદિથી એમ જ ચાલ્યું આવતું હતું. પર પદાર્થને ભલા કે ભૂંડા માનવાની અનંતી જે બુંડી બુદ્ધિ હતી, એ બુદ્ધિ જ બુંડી હતી, એ બુદ્ધિ જ છોડવા લાયક હતી. એ અનંતી બુદ્ધિ, એનો ત્યાગ થયો. કેવી રીતે થયો? સ્વ પરના ભેદ જ્ઞાનથી થયો, સ્વ પરને જુદા માનવાથી થયો, સ્વ પરને જુદા જાણવાથી થયો. હવે કહે છે કે એવું થવા છતાં કાંઈક પુરુષાર્થની નબળાઈને કારણે, એટલે અવશપણે, એને પરને કારણે નહીં, પરને કારણે એમ નથી થતું, પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે. પર સારા માટે રાગ અને પર ભૂંડા માટે દ્વેષ એમ હવે રહ્યું નથી, પણ પોતાની નબળાઈને કારણે હજી એને એવા શુભભાવ કે અશુભભાવ એવા રાગ થાય છે, પોતાના પુરુષાર્થની નબળાઈ થાય છે. તો પુરુષાર્થની નબળાઈને લઈને રાગદ્વેષ થાય તો પહેલો મિથ્યાત્વ બુદ્ધિના રાગદ્વેષનો ત્યાગ થયો, અને હવે જે થઈ રહ્યું છે એ પોતાના પુરુષાર્થની નબળાઈને લઈને રાગદ્વેષ થાય છે. તો શું થાય ઉપાય? તો પુરુષાર્થ વધારવો. પહેલા તો મિથ્યાત્વને કારણે એને રાગદ્વેષ થતા હતા, એ બુદ્ધિ પડી હતી, એને પર સાથે એકત્વ હતું, એ મિથ્યાત્વ હતું, અજ્ઞાન હતું. પણ એ ગયા પછીથી હવે જયારે પુરુષાર્થની નબળાઈને લઈને જયારે એને રાગ થાય તો શું કરી શકાય? તો પુરુષાર્થની નબળાઈને ઘટાડે, એટલે એનો અર્થ એ થયો કે પોતાના સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતાનો પુરુષાર્થ કરતો જાય, એવો અભ્યાસ વધારે. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા, બસ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા, હું ચૈતન્ય સ્વરૂપ છું. પર વસ્તુ એ પર છે. અહીં રાગદ્વેષનું પછી આમ કર્યું, વચમાં કાઢ્યા, પરમાં અહીં રાગ ન રહ્યો. પરમાં તો પરદ્રવ્ય લઈ લીધા, પરદ્રવ્ય મારાથી જુદા છે અને હું એનાથી જુદો, એવું અંતરમાં ભેદ જ્ઞાન થવાથી પર અનંતા પદાર્થો મને ભલા ભૂંડાનો જે ભાવ હતો એ જુદા જાણવાથી તે બુદ્ધિનો ત્યાગ થયો. એટલે કે મિથ્યાત્વ દ્રષ્ટિનો અને અજ્ઞાન ભાવ હતો તેનો ત્યાગ થયો. અને ત્યારે હવે આ સમ્યક્ત્વ પ્રગટ થયું છે એને માટે આ પુરુષાર્થ છે કે વારંવાર સ્વરૂપમાં જાય. જ્યારે આવી બુદ્ધિનો ત્યાગ થયો, મિથ્યાત્વ ગયું, તો એ ત્યાગ થવા કાળમાં પણ પરદ્રવ્ય મને લાભ નુકસાન કરતા નથી એવી બુદ્ધિનો ત્યાગ થયો. નુકસાન કરતા નથી, ભલું પણ કરતા નથી, એ તો મારા જ્ઞાનનું જ્ઞેય છે. જે કરતા થાય એવી બુદ્ધિનો મિથ્યાત્વનો ત્યાગ થયો. પણ અહીંયા કહે છે કે જે કરતા થાય એવી બુદ્ધિનો, એટલે મિથ્યાત્વનો ત્યાગ થયો. પણ અવશપણે પુરુષાર્થની નબળાઈથી રાગ આદિ ઉત્પન્ન થાય છે તો એનો નાશ માટે શું કરવું, એની વાત હવે વધારે લે છે. તો એનો વધારે વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો શુભધામ બોલીએ. તદ રહે તદ